અગિયારસો તેરમો શબ્દ મિત્રો આંચકો આંચકોને અંગ્રેજીમાં શું કહેવાય તો આંચકોને અંગ્રેજીમાં કહીશું જર્ક જે ઈ આર કે જર્ક મતલબ કે આંચકો અગિયારસો ચૌદમો શબ્દ મિત્રો ઇલાજ ઇલાજને અંગ્રેજીમાં શું કહેવાય તો આપણે ઇલાજને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ ટી આર એમ ઈ એન ટી ટ્રીટમેન્ટ ક્યોર પણ આપણે એને કહી શકીએ અને રેમેડી પણ કહી શકીએ અગિયારસો પંદરમો શબ્દ ઈજા ઈજાને અંગ્રેજીમાં શું કહેવાય તો ઈજાને અંગ્રેજીમાં કહીશું ઇન્જરી આઈ એન જે યુ આર વાય ઇન્જરી મતલબ કે ઈજા અગિયારસો સોળમો શબ્દ ઈંડુ ઈંડુને અંગ્રેજીમાં શું કહીએ મિત્રો આપણે તો ઈંડુને અંગ્રેજીમાં કહીશું એક ઈ ડબલ એક મતલબ કે ઈંડુ અગિયારસો સત્તરમો શબ્દ ઉજાગરો

શબ્દ ઉપવાસ ઉપવાસ ને અંગ્રેજીમાં શું કહેવાય તો ઉપવાસ ને અંગ્રેજીમાં કહીશું ફાસ્ટ ફાસ્ટ મતલબ કે ઉપવાસ શબ્દ ઉલટી ઉલટી અને અંગ્રેજીમાં શું કહેવાય તો ઉલટી ને અંગ્રેજીમાં કહીશું ફોમીટ વીઓ એમ આઈટી વોમિટ મતલબ કે ઉલટી અગિયારસો એકવીસ મો શબ્દ ઊંઘવું ઊંઘવું ને અંગ્રેજીમાં શું કહીશું તો ઊંઘવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ ટીઓ પી ટુ સ્લીપ મતલબ કે ઊંઘવું અગિયારસો બાવીસ એઠું ને અંગ્રેજીમાં શું કહીશું તો એઠું અંગ્રેજીમાં કહીશું લેફ્ટ ઓવર ફૂડ એવું પણ કહેવાય અને લેફ્ટ ઓવર ફૂડ ઇન પ્લેટ એવું પણ કહેવાય એનો સ્પેલિંગ થાય એલ એફ ટી ઓવી લેફ્ટ ઓવર

પલ્સેસ મતલબ કે કઠોળ અગિયારસો છબ્વીસ મોબ કડક કડકને આપણે અંગ્રેજીમાં શું કહી શકીએ તો આપણે કડક અંગ્રેજીમાં કહેવું હોય તો એનો શબ્દ છે કડક અગિયારસો સત્યાવીસ મો શબ્દ કડવું કડવું ને અંગ્રેજીમાં શું કહીશું તો કડવું ને અંગ્રેજીમાં કહેવાય બીટર બીઆઈ ડબલ ટી ઈ આર બીટર મતલબ કે કડવું